संजय साहा पर बॉलीवुड एक्टर विवेक ओबेरॉय साथे 1,55,00,000 रुपयानी छेतरपिंडी करवानो आरोप हतो अने हवे मुंबई पोलीसे संजय साहानी धरपकड़ करी छे। पोलिस पासेथी प्राप्त माहिती अनुसार विवेक ओबेरॉयनी पेढ़ी ओबेरॉय मेगा एंटरटेनमेंट LLP जुलाई महीना में पार्टनर संजय साहा, नंदिता साहा, राधिका नंदा अने अन्य विरुद्ध पोलिस फरियाद नोंधावी हती। पोलिसे कलम 420 हेठळ केस नोंध्यो हतो। IPC कलम 406, 409 अने 34 दाखल करी हती। અભિનેતાના CA દેવેન બાફનાએ તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપીએ અભિનેતાની ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફિલ્મ પ્રોડક્શન ફર્મમાં નફાના વાયદા સાથે રોકાણ કર્યું હતું, પરંતુ બાદમાં આરોપીઓએ કથિત રીતે આ પૈસાનો ગેરલાભ મેળવવા માટે ઉપયોગ કર્યો હતો। અભિનેતા વિવેક ઓબેરોયે વર્ષ 2020માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવા માટે સાહા સાથે ભાગીદારી કરી હતી। બંને એક 5-star હોટલમાં મીટિંગ કરી હતી, જ્યાં કેવી રીતે અને શું કરવું તે અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા, અને પછી સંજય સાહાની આનંદિતા એન્ટરટેનમેન્ટ LLP દ્વારા ચલચિત્ર બનાવવાનું નક્કી કર્યું હતું। વિવેક ઓબેરોયે 2020 અને 2021 વચ્ચે અલગ અલગ સમયે સંજય સાહાની કંપનીમાં 95,00,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું। ત્યારબાદ સાહાની કંપનીએ માર્ચ 2021માં બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી। તે સમયે વિવેક ઓબેરોય અને સાહા બંને હાજર હતા। ત્યારે વિવેક ઓબેરોય નવાઝુદ્દીનને તેની કંપની દ્વારા 51,00,000 રૂપિયા આપ્યા હતા। આ સિવાય વિવેકે લેખક અને દિગ્દર્શકને પણ પૈસા આપ્યા હતા। આ ફિલ્મ બનાવ્યા બાદ વિવેક તેને OTT પર રિલીઝ કરવાની ચિંતામાં હતો। ઓબેરોય અને સંજય વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે ખબર પડી કે સંજય સાહાએ તેના અંગત કામ માટે આનંદિતા એન્ટરટેનમેન્ટ LLPમાંથી કેટલાક પૈસા ઉપાડી લીધા હતા। જ્યારે અભિનેતા વિવેકે સંજય સાહા વિશે માહિતી એકઠી કરી ત્યારે તે પ્રકાશમાં આવ્યું કે આરોપી સંજય સાહાએ OTT પ્લેટફોર્મને કહ્યું કે નવાઝુદ્દીન સાથે બનેલી ફિલ્મ આનંદિતા એન્ટરટેનમેન્ટ LLP દ્વારા નહીં, પરંતુ આનંદિતા સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડના નામે બનાવવામાં આવી છે। વિવેક ઓબેરોય જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતો ત્યારે તેને પૈસા મળતા નહોતા। આરોપી તેને પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા। જ્યારે ઓબેરોયના CA પૂછપરછ અને તપાસ કરી તો જાણવા મળ્યું કે તે લગભગ 60,00,000 રૂપિયા છે જે આરોપીએ તેના અંગત ખાતામાં જમા કરાવ્યા હતા। જ્યારે વિવેક ઓબેરોયને ખબર પડી કે આરોપી તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે ત્યારે વિવેકે નવાઝુદ્દીન સિદ્દીકીને આ વાતની જાણ કરી અને ત્યારબાદ નવાઝુદ્દીને તેના 51,00,000 રૂપિયા વિવેકને પરત કર્યા। આ કેસમાં આરોપીએ વિવેક ઓબેરોય સાથે છેતરપિંડી કરી છે। અંદાજે રૂપિયા 1,55,72,814 રૂપિયાની। વિવેક ઓબેરોયના CAની ફરિયાદના આધારે આરોપી અને તેના સહયોગીઓ વિરુદ્ધ મુંબઈના MIDC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો। આરોપીઓએ આ કેસમાં ફરિયાદીને વિવિધ વાયદાઓ કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી। MIDC પોલીસ સ્ટેશન મેં જુલાઈ કે એન્ડ મેં એક ચીટિંગ ઓર ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ કા મામલા દર્જ કિયા ગયા થા। ઇસમેં આનંદિતા એન્ટરટેનમેન્ટ LLP ये जो कंपनी है इसके डायरेक्टर्स ने कंपनी के फंड्स का मिस अप्रोप्रिएशन किया। इस बेसिस पे एक FIR रजिस्टर की गई थी। इस मामले में आनंदिता एंटरटेनमेंट के एक 3 जो डायरेक्टर्स हैं इनका नाम आरोपी करके है। इनमें से एक डायरेक्टर को अरेस्ट कर लिया गया है जो खुद को फिल्म प्रोड्यूसर करके बताते हैं, और इनके खिलाफ अम्बोली, नॉर्थ साइबर और इन पुलिस स्टेशन में सेम चीटिंग के मामले दर्ज है। इनको अरेस्ट करके अभी पुलिस रिमांड ले लिया गया है और आगे की इन्वेस्टिगेशन इसमें जारी है। सर, MO क्या है इसमें? जो आरोपी है वो खुद को फिल्म प्रोड्यूसर करके रिप्रेजेंट करता है और लोगों का भरोसा जीत के उनके साथ कंपनी वगैरह इस्टेब्लिश करके कंपनी के फंड्स मिस अप्रोप्रिएट किए जाते हैं।